નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ. હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મી જગત, રમત ગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. ચીની કંપનીએ BSNL નેટવર્ક હેક કર્યું. દૂરસંચાર અને IT રાજ્યમંત્રી કિલી કૃપરાનીએ લોકસભામાં માહિતી આપી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોતાના જ નેતાને લમધાર્યા. રાંચીમાં કાર્યકરો અંદરો અંદર ઝઘડતા 1.5 કલાક સુધી વાખડ્યા. કોંગ્રેસ અને ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ હોદ્દા માટે કાર્યકરોમાં લડાઈ. રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અંદરો અંદર લડ્યા અને બીજા ઉપર ઈંડા કે ટામેટાનો મારો ચલાવ્યો. હવે ઓછામાં ઓછું પેન્શન ₹1000 મળશે. 28 લાખ પેન્શન ધારકોનો ફાયદો, જ્યારે 50 લાખ નવા કર્મચારીઓ જોડાશે સોશિયલ સ્કીમોમાં. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના યુવાનોના સંપર્કમાં ISIના લોકો હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન ખોટું. હોમ મિનિસ્ટ્રીએ કહ્યું આવી કોઈ માહિતી ગુપ્તચર વિભાગે આપી નથી. પ્રિયંકા વાઢેરા રાહુલ ગાંધીના વોર રૂમના ઇન્ચાર્જ. લોકસભા ચૂંટણી પહેલા પ્રચાર સહિતની ઘણી બાબતોને ગંભીરતાપૂર્વક સાંભળી લીધી હોવાના અહેવાલથી ચર્ચા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક રીડા ગરફોડિયાને દબોચી પાડ્યો. રીડાએ અગાઉ લિંબાયત અને ડિંડોલીમાં 5 ચોરીના બનાવોને અંજામ આપ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ઉધના 3 રસ્તા પાસેથી ત્રિદેવ નામના રીઢા ગરફોડિયાને દબોચી પાડી જેલ ભેગો કર્યો. પાંડેસરા પોલીસે બાતમીના આધારે વલસાડની મહિલા સહિત 2 બુટલેગરોને દબોચી પાડી તેઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો. પાંડેસરા પોલીસ બાતમીના આધારે ઇકો કારને રોકી અને તપાસ હાથ ધરી કુલ 14,200 નિમત્તાના દારૂ સહિત 3.24 લાખ નિમત્તા કબજે કરી. ઘોડદો રોડ ખાતે આવેલી HDFC બેંકના કબજા હેઠળના પીપલો ચાંદની ચોક ખાતેના ફ્લેટમાં મહિલા સહિત 3 ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરતા પોલીસ ફરિયાદ. પીપલોદની હેમા માલવિયા વેપાર માટે HDFC બેંક પાસેથી 21 લાખની લોન લીધી હતી. જો કે તેણીએ સમયસર નાણાં નહીં ભરતા બેંક દ્વારા કલેક્ટરની પરવાનગીથી ફ્લેટનો કબજો મેળવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 18 જણ પાટિયા પાસેથી લાયસન્સ કે પરવાનગી મેળવ્યા વિના શેરની લેવેચ કરતા એકને દબોચી પાડી 2,50,000 નિમત્તા કબજે લીધી. ઓલપાડના વેલુ ગામ ખાતે તાળી પીવાના કારણે 2 યુવકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ઓલપાડના રાજુ અને શૈલેષ રાઠોડને ગામ પાસે જ તાળી પીધા બાદ તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બંનેના મોત નિપજ્યા. રિંગરોડ આંજણા ફાર્મની મિલનનગર ઝૂંપડપટ્ટીમાંથી દાઝવેલી હાલતમાં મળી આવેલી યુવતીને તેના કથિત પ્રેમીએ જીવતી સળગાવી હોવાનું તપાસમાં બહાર આવતા ચકચાર. આંજણાના ઇસ્તિયાક પઠાણ સાથે યુવતીના 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જો કે તેણીના અન્ય સ્થળ પર યુવક સાથે સગાઈ થઈ જતા પ્રેમીએ જીવતી સળગાવી દીધી. લઘુત્તમ માસિક ₹1000 પેન્શનને મંજૂરી મળી. કેન્દ્ર સરકારના પેન્શન અંગેના નવા નિયમથી 28 લાખ પેન્શનર્સને લાભ થશે, જ્યારે આ પ્રસ્તાવ હેઠળ કેબિનેટને મોકલાશે. પ્રોવિડન્ટ ફંડ માટે માસિક પગારની મર્યાદા ₹6,500થી વધારીને 15,000 કરવા CBT નો નિર્ણય, જ્યારે પેન્શન પાત્ર પગારની ગણતરીમાં પણ ફેરફાર કરાશે. નિવૃત્તિ માટેના નાણાં ફંડ સંબંધિત સંસ્થા EPFOના ટ્રસ્ટીઓએ લઘુત્તમ ₹1000નું માસિક પેન્શન પૂરું પાડવાની દરખાસ્તને મંજૂરી આપી. મુંબઈ નજીક રાયગઢ ખાતે આવેલ થીમ પાર્કમાં રોલર કોસ્ટર રાઇડ અચાનક પાટા પરથી ઉતરી તૂટી જતા 2ના મોત નિપજ્યા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા. મુંબઈ નજીક આવેલા રાયગઢ જિલ્લાના ખોપેલી નજીકના એડલેબ્સ ઇમેજિક થીમ પાર્ક ખાતે કેટલીક ટેકનિકલ ખામીને કારણે અચાનક રોલર કોસ્ટર રાઇડ તૂટી જતા 2ના મોત નિપજ્યા, જ્યારે અન્ય 2ને ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા. બ્રિટનમાં ખરાબ હવામાનને કારણે હજારો ઘરોમાં વીજળી વેરણ. તોફાની પવનોથી રેલવે લાઇનને ભારે નુકસાન, જ્યારે પૂર અસરગ્રસ્ત ગામોમાં પ્રિન્સ ચાર્લ્સની મુલાકાત. 1 સદી કરતાં વધુ લાંબા સમયગાળામાં સૌથી વધુ ભારે વરસાદ અને હિમવર્ષામાં રહેલા જાન્યુઆરી માસની હાલની કુદરતી આપત્તિના અસહ્ય બનેલા પૂર અસરગ્રસ્ત ગામોની બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે મુલાકાત લીધાના થોડા જ કલાકોમાં ખરાબ હવામાને બ્રિટનના હજારો ઘરોને વીજ પુરવઠા વિના બનાવી દીધા. જાતિ આધારિત અનામત વિશેના દ્વિવેદીના નિવેદનથી કોંગ્રેસ સરકાર અળગી. દ્વિવેદીના નિવેદનને બસપા અને સપાએ ટીકા કરી, જ્યારે કોંગ્રેસે કહ્યું હાલની નીતિને તેઓ વળગી રહેશે.
જાતિના આધાર પર આરક્ષણ વિરોધી જનાર્દન ત્રિવેદીની દલીલો અંગે પ્રહાર પર આવેલ કોંગ્રેસ અને કેન્દ્ર સરકારે વરિષ્ઠ નેતા ત્રિવેદીની ટિપ્પણીઓથી પોતાને દૂર રાખી કહ્યું કે હાલની નીતિઓ પર જ કોંગ્રેસ વળગી રહેશે. કોંગ્રેસના નેતા ત્રિવેદીના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે જાતિ આધારિત અનામત અંગે પક્ષના વલણ વિશે કોઈ શંકા ન હોવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિશાળ રેલી. પશ્ચિમ બંગાળમાં મોદીએ મમતા પ્રત્યે મુલાયમ ત્રીજા મોરચા ડાબેરીની ટીકા કરી. વર્તમાન ચૂંટણી પ્રચારમાં પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત પોતાનો હુંકાર કરતા નરેન્દ્ર મોદીએ ડાબેરી પક્ષો અને ત્રીજા મોરચા પર આક્રમક હુમલો કરતા કહ્યું કે તેઓ ભારતને ત્રીજા દરનો દેશ બનાવવા માંગે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મહારેલીને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસ અને તેના નેતા મમતા બેનર્જી પર પણ ગરમ અને શીત પ્રહારો કર્યા. પશ્ચિમ બંગાળમાં વિશાળ રેલી સંબોધનાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે ગાંધી પરિવારે પ્રણવદાને બે વાર વડાપ્રધાન બનતા અટકાવ્યા છે. મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર પશ્ચિમ બંગાળમાં પ્રહાર કરતા કહ્યું કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી ત્યારે રાજીવ ગાંધી કોલકાતામાં હતા અને તેઓ ફરી આવ્યા હતા. તે વખતે ગાંધી સરકારમાં સૌથી વરિષ્ઠ મંત્રી પ્રણવ મુખર્જી હતા, છતાં તેમને ગાંધી પરિવારે વડાપ્રધાન બનવાની તક ન આપી. કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ વગરના 11 પક્ષોએ સંસદમાં ઘટક રચવા હાથ મિલાવ્યા. ભ્રષ્ટાચાર વિરોધી ખરડા ઉતાવળે પસાર નહીં થવા દેવા માટે તમામ 11 પ્રાદેશિક પક્ષોએ નિર્ણય કર્યો. લોકસભાની ચૂંટણી પહેલા 11 બિન કોંગ્રેસી અને બિન ભારતીય જનતા પાર્ટી પક્ષોએ લોકતરફી, કોમવાદી વિરોધી અને સામ્યવાદી કાર્યસૂચિની દિશામાં સંસદ ઘટક ઊભું કરવા એક ઘટક તરીકે હાથ મિલાવ્યા. માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યાનો વાર્ષિક પગાર 12 લાખ ડોલર હશે. કુલ પેકેજ 1.8 કરોડ ડોલર પર પહોંચશે. ક્રિકેટ પ્રેમી સત્યા નાદેલ માઇક્રોસોફ્ટના નવા સીઈઓ તરીકે વર્ષે 12 લાખ ડોલરનો મૂળ પગાર મેળવશે અને બોનસ સહિતના જુદા જુદા લાભો ગણાવતા કુલ આંકડો 1.8 કરોડ ડોલર એટલે કે રૂપિયા 112 કરોડ સુધી પહોંચી જશે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કાશ્મીર મુદ્દો ઉકેલવા પાકિસ્તાન સાથે વિસ્તૃત પરિણામ લક્ષી અને સતત ટકાઉ વાટાઘાટ સંકળવા ભારતને આમંત્રિત કર્યું. ટેકાના ભાવ કરતા વધુ ખેડૂતોને ચૂકવવાના સંદર્ભમાં દક્ષિણ ગુજરાત સહિતની રાજ્યની 17 ખાંડ મંડળીઓને આઈટી વિભાગે નોટિસ પાઠવતા ખાંડ ઉદ્યોગે વિરોધ નોંધાવ્યો. રાજ્ય સરકારી ખાંડ ઉદ્યોગના પ્રમુખ માનસિંહ પટેલે નોટિસો પાછી ખેંચવા આવકવેરા વિભાગ પાસે માંગ કરી અને આ અંગે નાણામંત્રીને પણ રજૂઆત કરી કાનૂની પ્રક્રિયા હાથ ધરવા તૈયારી દર્શાવી. રાજ્યમાં ખાંડ ઉદ્યોગમાં વાર્ષિક 2000 કરોડ ટર્નઓવર ધરાવતી દક્ષિણ ગુજરાત સહિતની રાજ્યની 70 જેટલી ખાંડ મંડીઓ ટેકાના ભાવ કરતાં વધુ ભાવો ખેડૂતોને ચૂકવવાના સંદર્ભમાં આવકવેરા વિભાગની તરફથી નોટિસ ફટકારતા ખાંડ ઉદ્યોગે વિરોધ નોંધાવ્યો. રાજ્યની તમામ જિલ્લા પંચાયતોમાં રકમની દ્રષ્ટિએ સૌથી મોટા મનાતા સુરત જિલ્લા પંચાયતનું રૂપિયા 943 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું. સુરત જિલ્લામાં પંચાયતના વર્ષ 2014-15ના બજેટમાં રૂપિયા 260.5 કરોડ, સિલ્કની સાથે સરકારી અનુદાન 634.26 કરોડ તેમજ ભંડોળ રૂપિયા 28.98 કરોડની આવક થશે, જ્યારે તેની સામે રૂપિયા 611.96 કરોડનો ખર્ચ કરાશે. ભારતના અગ્રતાપાટા ઇન્ટરનેશનલ ક્રિકેટ કમિટીના પ્લાન સામે શ્રીલંકા ભટક્યું. આઈસીસીના નિયમ માળખા તથા રેવન્યુ હિસ્સા મોડલમાં બદલાવવાની દરખાસ્તને શ્રીલંકાએ વિરોધ કરવાનું નક્કી કર્યું. દાન માટે બોલિવૂડના દબંગ સલમાનનો સ્નેહ સારી રીતે જાણીતો છે, ત્યારે તાજેતરમાં જ આ દબંગ સ્ટારે એક આગામી ચેરિટી શો મિશન સાથેના એક એપિસોડનું શૂટિંગ કર્યું, જેમાં તે વાળંદ બન્યો. બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મ ગુંડેને લઈને ઘણી ઉત્સાહિત છે, ત્યારે ઘૂંટણમાં ઇજા હોવા છતાં પણ ફિલ્મના પ્રમોશનનું કામ પ્રિયંકા ચોપડા બખૂબી કરી રહી છે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.